નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધનવા ન્યૂઝમાં મિત્રો આજે આપણે ચૂંટણી પછીનો સૌથી મોટો નિર્ણય સરકાર તરફથી આવી રહ્યો છે ત્યારબાદ કપાસના ભાવમાં ફરી તેજી જોવા મળી છે આજના ભાવ છે રૂપિયા સુધીનો સૌથી ઊંચો ભાવ છે અને સાથે સાથે બે હજારની નોટ ને બંધ થવાને લઈને પણ સારા મોટા સમાચાર આવી રહ્યા છે તો ચાલો મિત્રો આ તમામ વિગતવાર સમાચાર આપણે આ વિડીયોમાં જોઈએ સૌથી પહેલા વાત કરીએ તો બે હજારની નોટને બંધ કરવાને લઈને સૌથી અગત્યના સમાચાર સામે ત્રીજી ઉપર ભૂતપૂર્વ આર્થિક બાબતોને સચિવ કહ્યું બાબતોની સચિવસાર રૂપિયાની નોટ ઉપર બે હજાર રૂપિયાની નોટ બંધ કરી દેવી જોઈએ કારણ કે પાંચસો અને હજારની નોટને બદલે હવે લોકો બે હજારની નોટનો સંગ્રહ કરી રહ્યા છે એને અટકાવવું જરૂરી છે એટલા માટે બે હજારની નોટ છે એ બંધ કરી દેવી જોઈએ ત્યાર પછી વાત કરીએ તો ચૂંટણી પછી વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારે બે વર્ષ પછી જે જૂનો વૈકલ્પિક પર્સનલ ઇન્કમ ટેક્સ છે એના સ્લેબમાં ફેરફાર કર્યા છે મિત્રો મહત્વનું છે કે એ સ્લેબ વધારી પાંચ લાખ રૂપિયા સુધીનો કરવાનો હાલમાં વિચાર કરી રહી છે આ વર્ષના બજેટમાં સરકારે તૈયારી શરૂ કરી દીધી છે કે આ વખતે ટેક્સના સ્લેબમાં ફેરફાર કરવામાં આવે એવી આશા છે હવે આજે પહેલાં છે એ બે લાખનો ટેક્સ સ્લેબ હતો હવે એ વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવશે ત્યારબાદ વાત મિત્રો એસબીઆઈ બેન્કના કરોડો ગ્રાહકોને એક મોટી ગિફ્ટ આપવામાં આવી છે અત્યાર સુધીના ગ્રાહકોને એફડી ઉપર ચાર ના સિત્તેર ટકાના વ્યાજ મળતું હતું હવે એ વધીને પાંચ પચાસ ટકા થઈ જશે એટલે મહત્વનું છે મિત્રો એસબીઆઈ બેંકે આજે અન્ય સમયગાળા ઉપર જે વ્યાજ દરોમાં પણ સાથે સાથે વધારો કર્યો છે માં સૌથી જોઈએ તો એકસો એસી થી બસો દસ દિવસના સમયગાળામાં પાકતી એફડી છે એમાં સાઈઠ બેઝિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે અને બે થી બે વર્ષથી ત્રણ વર્ષનો જે ઓછો સમયગાળો છે એમાં પણ વ્યાજનો વધારો કરવામાં આવ્યો છે અને આ તમામ વ્યાજ દર છે એ પાંચ પોઈન્ટ પાસઠ ટકાથી વધારીને છ પોઇન્ટ પચીસ ટકા કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો રાશનકાર્ડ ધારકો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે કે જે અઠયાવીસ સપ્ટેમ્બરે જે કેબિનેટ બેઠક મળી હતી અને જેમાં મફત રાશન આપવાની યોજના છે એને ત્રણ મહિના લંબાવવામાં આવી હતી એટલે એની છેલ્લો મહિનો આ હાલે છે ડિસેમ્બર મહિનો એટલે એકત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ આ યોજના પૂર્ણ થઈ જશે પરંતુ હાલમાં સૂત્રો તરફથી માહિતી મળી છે એ પ્રમાણે જોઈએ તો સરકાર આ મફત રાશનની યોજના છે હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી લંબાવવાનું વિચારી રહી છે અને મહત્વનું છે મિત્રો આ મહિનાનું જે રાશન છે એ દસ થી પંદર ડિસેમ્બર સુધીમાં વિતરણ કરી દેવામાં આવશે હવે ત્યારબાદ મિત્રો આગળના સમાચાર જોઈએ તો ઉત્તરાયણ પહેલા ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે સિંગતેલના ડબ્બે વીસ રૂપિયાનો વધારો થયો છે અને આ ભાવ વધારા બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ છે એ ને સિત્તેર પહોંચી ગયો છે હવે આ બધા વચ્ચે સમાચાર એ પણ છે કે કપાસિયા તેલના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે અને એમાં તેલના દસ રૂપિયા મતલબ કે એક ડબ્બાના દસ રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના તમામ સમાચાર ટૂંકમાં વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ